Hello student, how are you all? I hope you are fine. My name is Georgina from St. Mary's School, Standard 3. આપણે વાર્તા પાર્ટ 2 પોટલા ટપકે ટપ અને વાર્તા છે કે વાદળાની ગમ્મત અને એની જે વાતચીત એટલે કે એના જે પ્રશ્નો આપેલા છે જે મેં તેમને પહેલાં કયા હતા. સારું, ત્યારે આપણે ફરીથી એને જોવાના છીએ. વાદળાએ એવું તો શું કર્યું? બરાબર બાળકો, હવે આપણે એને ધ્યાનથી અહીંયા જોઈએ. પ્રશ્ન એક છે. પ્રશ્ન એક, વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું? બાળકો, એનો જવાબ તમારે આપવાનો રહેશે કે વાદળાએ એવું તો શું કર્યું. તો વાદળાએ શું શું કર્યું એ તમારે વાર્તાની અંદર જોવાનું કે વાદળાએ શું કર્યું. તો વાદળા આવ્યા, વરસાદ વરસ્યો, બરાબર છે, વાદળા ઘેરાયા એટલે અંધારું થયું, બરાબર. એમાં તમને શું ગમ્યું સૌથી વધુ એ તમારે એનો જવાબ આપવાનો રહેશે. સારું બાળકો, પ્રશ્ન બે એની અંદર છે, વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની શું કરવાનું છે તમારે? તેની નીચે લીટી કરવાની છે. બાળકો, લખ્યું છે કે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે શું કરવાનું છે બાળકો? તેની નીચે લીટી કરવાની છે. જો આ જે પ્રશ્ન આપણો છે, બરાબર, એની નીચે એમાં તમને જે વાક્ય ગમ્યું હોય વાર્તામાં એની નીચે આવી રીતે જે મેં લીટી કરી એવી રીતે તમારે લીટી કરવાની, જે વાક્ય તમને ગમ્યું હોય એ. સારું, પ્રશ્ન નંબર ત્રણ. એની અંદર શું છે કે તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? ત્રીજો પ્રશ્ન શું છે બાળકો કે તમને વાદળાનું કયા રંગનું કપડું ગમ્યું એનો તમારે જવાબ આપવાનો. સારું બાળકો, પછી છે નંબર ચાર. તમે વાદળું હો તો તમે શું કરો? બરાબર બાળકો, એનો પણ જવાબ તમારે આપવાનો કે તમે વાદળું હો તો તમે વરસાદ વરસાવો, બરાબર, અંધારું કરો, વીજળી થાય, બરાબર, એ વસ્તુ તમારે જવાબ આપવાનો. પાંચમું, હવે પાંચમો જે પ્રશ્ન છે એમાં શું છે બાળકો, ધ્યાનથી જુઓ. પાંચમો પ્રશ્ન છે, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય? શું છે બાળકો પ્રશ્ન પાંચમાં? કે સૂર્ય ઉગે, જો અહીંયા લખ્યું છે, જો આ પ્રશ્ન પાંચ, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય? બરાબર બાળકો, તો એનો જવાબ તમારે આપવાનો કે સૂર્ય ઉગે તો શું થાય? અજવાળું થાય. અને પછી બીજું શું છે કે ધરતી પર શું થાય? આકાશમાં સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અજવાળું થાય, ધરતી પર અજવાળું થાય, બીજું શું થાય? તો વાદળા દેખાય અને ધરતી પર અજવાળું થાય. સારું બાળકો, પછી છે નંબર છ. પ્રશ્ન છ શું કહે છે કે વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? વાદળું ક્યાં વરસે? જો તમને ગમતું હોય કે તમારા ઘરના ધાબા પર, તમારા ઘરની આસપાસ, તો તમને વધુ ગમે, તો એનો જવાબ તમારે લખવાનો રહેશે. પ્રશ્ન સાત. પ્રશ્ન સાત શું કહે છે કે તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે? જો વાદળાનો ગડગડાટ થાય તો બાળકો આપણે જોઈ ગયા છે શું થાય, ગડગડાટ થાય તો વીજળી વરસે, વીજળી થાય. ઓકે, નાવ પછી આઠ નંબર ક્વેશ્ચન આઠ શું કહે છે, પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું થાય? સારું બાળકો, પવન જોરથી ફૂંકાય તો શું શું થાય, તો એનો જવાબ આપવાનો, ઘરના જો કાચું ઘર હોય, માટીનું ઘર હોય તો એ પડી જાય, પછી છાપરાવાળું ઘર હોય તો છાપરા ઉડી જાય, બધા કચરો જે ગમે ત્યાં નાખ્યો હોય તો કચરો બધો ઉડી ઉડી ઉડીને બધે આમ તેમ ફેલાય, બરાબર, એ બધો જવાબ તમારે આપવાનો રહેશે. સારું બાળકો, પછી આગળ જોઈએ.
સાચું હોય તો ખરાની નિશાની કરો અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. સારું બાળકો, હવે આગળ જોઈએ. એક શું કહે છે, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું, તો સાચું કે ખોટું એનો જવાબ તમારે આપવાનો રહેશે. તો ફરવા જવાનું મન થયું કેટલાક વાદળાને ધરતી પર, શું ધરતી પર, તો વાદળા ધરતી પર આવે ના, આકાશમાં ફરવાનું મન થયું, તો આ વાક્ય ખોટું છે. આ વાક્ય ખોટું છે એટલે આ વાક્ય ખોટું છે. પછી વાદળા રંગબેરંગી કપડાં પહેરી, બીજો નંબર છે કે વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા, તો સાચી વાત છે. તો આ વાક્ય સાચું છે. આ વાક્ય કેવું છે, આ વાક્ય સાચું છે. આ પહેલું વાક્ય ખોટું છે, બીજું વાક્ય સાચું છે. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. એક પહાડની પાછળ ના, મોટા વાદળાની પાછળ બેઠા, એટલે આ વાક્ય પણ ખોટું છે. પછી પછી ચાર નંબર છે. પછી જુઓ ચાર નંબર શું કહે છે, મોટા વાદળે નાના વાદળને પોતાની ઓથે લઈ લીધા. સાચી વાત, આપણે વાર્તામાં શીખી ગયા એટલે આ જે વાક્ય છે એ સાચું છે. સારું બાળકો, હવે છે પાંચમું. પાંચમું શું છે, વાદળા બડબડાટ હસવા લાગ્યા. બડબડાટ ના, ખડખડાટ. ધ્યાન રાખજો બાળકો, વાક્ય અને શબ્દોની અંદર ખાસ ધ્યાન આપવાનું કે વાદળા બડબડાટ હસવા લાગ્યા ના, ખોટું, ખડખડાટ હસવા લાગ્યા એટલે આ વાક્ય ખોટું છે. આ વાક્ય કેવું છે, ખોટું છે બાળકો. સારું આગળ જોઈએ. એક જ શબ્દમાં, શબ્દ બરાબર, વાક્ય નથી લખવાનું પણ એક શબ્દમાં તમારે જવાબ આપવાનો રહેશે. સારું બાળકો આગળ જોઈએ કે પહેલું વાક્ય છે, પહેલો પ્રશ્ન છે કે વાદળા ભેગા થઈને કોની પાછળ જઈ બેઠા. શું છે પહેલું, શું છે, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા. તો બાળકો અહીંયા જવાબ શું આવે, મોટા વાદળાની. શું આવે, મોટા વાદળાની, એટલે કે મોટા વાદળાની પાછળ, એટલે એક શબ્દ બનવાનો બને એટલે કે મોટા વાદળાની. સારું બાળકો પછી છે બે નંબર, પ્રશ્ન બે. પ્રશ્ન બે એની અંદર લખવામાં આવ્યું છે, વાદળા કોની ગાડીમાં. પ્રશ્ન બેમાં શું છે, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા, તો પવનની. જવાબ શું આવશે, પવનની, એક શબ્દ બરાબર, પવનની ગાડીમાં એટલે પવનની, એક શબ્દ. પછી છે વાક્ય ત્રણ, ત્રીજો પ્રશ્ન, સોરી પ્રશ્ન ત્રણ, વાદળાએ દીવો સળગાવ્યો. વાદળાએ શું કર્યું, દીવો સળગાવ્યો, ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા. વાદળાએ જ્યારે દીવો સળગાવ્યો, પ્રશ્ન ત્રણ, તો શું કહેવા લાગ્યા, તો શું કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો, એટલે એક શબ્દ સૂર્યોદય. આ શબ્દ તમારે યાદ રાખવાનો રહેશે. ચાર નંબર, નંબર ચાર, ધરતી પરના, શું છે, ધરતી પરના લોકોએ, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું, ત્યારે વાદળા શું કરતા હતા. નંબર ચાર, શું કરતા હતા વાદળા, તો શું જવાબ આવશે,
वादळ શું કરતા હતા? જ્યારે વીજળી ઝબૂકે છે ત્યારે લોકો શું કરતા હતા, શું કહેતા હતા કે શું થયું? તો શું થયું? આંખો ચમકાવતા હતા. શું કરતા હતા? વાદળા વીજળી ઝબૂકી ત્યારે વાદળા શું કરતા હતા? તો આંખો ચમકાવતા હતા. જવાબ શું આવશે? આંખો ચમકાવતા હતા. પછી પ્રશ્ન પાંચ. પ્રશ્ન પાંચ શું કહે છે? કે પવનને પોતાનું કામ શરૂ કર્યું, પવને પોતાનું કામ શરૂ કર્યું ત્યારે ધરતી પર શું આવ્યું? પવને પોતાનું કામ શરૂ કર્યું ત્યારે ધરતી પર શું આવ્યું? તો ધરતી પર શું આવ્યું બાળકો? વાવાઝોડું આવ્યું. શું આવ્યું? વાવાઝોડું. તો આ જવાબ તમારે અહીંયા લખવાનો રહેશે. સારું બાળકો, આગળ જઈએ. આગળ છે નીચેમાંથી. શું લખ્યું છે? નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરું કરવાનું છે તમારે. શું કરવાનું છે? સાચા વાક્યની સામે ખરું કરવાનું છે. સારું, વાક્ય નંબર પહેલું એક છે કે એનો અર્થ શું છે, એ સાચું વાક્ય શું છે એની સામે તમારે ખરાની નિશાની કરવાની. તો અહીંયા લખ્યું છે પહેલું કે ગુલાબી ઠંડી હતી. ગુલાબી ઠંડી હતી એટલે કેવી ઠંડી હતી? પહેલું વાક્ય છે ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી. બીજું વાક્ય છે મજા પડે એવી ઠંડી હતી. અને ત્રીજું વાક્ય છે ખૂબ વધારે ઠંડી હતી. તો સાચું વાક્ય શું છે બાળકો? તો સાચું વાક્ય છે આ, એટલે એની સામે ખરું કરવાનું. કેવી? મજા પડે એવી ઠંડી હતી. કેવી ઠંડી હતી? મજા પડે એવી ઠંડી હતી, એટલે બીજું વાક્ય સાચું છે. સારું બાળકો, પછી આગળ જોઈએ. આગળ છે નંબર બે, એટલે સૂર્યોદય થયો. સૂર્યોદય થયો એટલે એનો અર્થ શું થાય? તો આ ત્રણમાંથી કયું વાક્ય સાચું છે? તો પહેલું વાક્ય છે સૂર્યને લોકોની દયા આવતી હતી. બીજું વાક્ય છે સૂર્ય ઉગ્યો હશે. અને ત્રીજું વાક્ય છે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે. તો આ ત્રણમાંથી કયું વાક્ય સાચું? તો સૂર્ય ઉગ્યો હશે. સારું બાળકો, વાક્ય નંબર ત્રણ, એની અંદર શું કહે છે? વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તો એની અંદર ત્રણ વાક્ય છે. તો આનો અર્થ શું થાય? વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા, તો એનો અર્થ શું થાય? પણ આ ત્રણ વાક્ય છે એમાંથી તમારે જવાબ આપવો. પહેલો વાક્ય છે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. બીજું, વાદળા દોડતા હતા. ત્રીજું, પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી. તો બાળકો અહીંયા સ્ટુડન્ટ્સ, તો અહીંયા શું આવશે જવાબ? તો જવાબ અહીંયા આવશે વાદળા દોડતા હતા. તો એની સામે ખરાની નિશાની તમારે કરવાની. સારું, ફરીથી હું કહીશ કે ગુલાબી ઠંડી હતી એટલે મજા પડે એવી ઠંડી હતી, સૂર્યોદય થયો એટલે સૂર્ય ઉગ્યો હશે, અને વાદળાને પવનની ગાડીમાં દોડવા બેસીને દોડવા લાગ્યા. તો ત્રીજુંનો જવાબ આવશે વાદળા દોડતા હતા. સારું બાળકો, આગળ જોઈએ. આગળ છે સાતમી પ્રવૃત્તિ, વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. એટલે વાર્તા પ્રમાણે વાક્યોને ગોઠવાના છે તો એને ક્રમ આપવાનો છે. સારું, ત્યારે આપણે પહેલાં વાક્યો વાંચીએ. વરસાદ વરસવા માંડ્યો, બધા વાદળાએ કપડાં પહેર્યા, વાદળા ખૂબ કાળા વાદળની પાછળ ભેગા થયા, વાદળાની આંખો ચમકવા લાગી, કૂકડો કૂકડે કૂક કરતો હતો, વાદળા આકાશમાં દોડવા લાગ્યા, સવાર થઈ. સારું બાળકો, હવે આ એને આપણે એને ક્રમમાં ગોઠવવાના છે વાર્તા પ્રમાણે. બરાબર, વાર્તામાં જે જે આવતું હોય એ રીતે ક્રમ વાઇઝ તમારે ગોઠવવાનું છે. તો પહેલું વાક્ય કયું આવશે? તો પહેલું શું થાય? સવાર થાય, અને પછી કૂકડે કૂક. તો શું આવશે? કૂકડે કૂક કરતો હતો. કૂકડો કૂકડે કૂક કરતો હતો પહેલું વાક્ય, એટલે આને એક નંબર આપવાનો. કયો નંબર આપવાનો? એક નંબર આપવાનો. બીજો નંબર કયો આવશે? તો બધા વાદળાએ કપડાં પહેર્યા, તો એ બે નંબર આવશે. બરાબર,
पछी त्रण नंबर क्यों आवशे तो वादळा आकाशमां दौड़वा लाग्या तो ये त्रण नंबर आवशे। चार नंबर सवार थई। पांच नंबर वादळा खूब मोटा काळा वादळनी पाछळ भेगा थया ते पांच नंबर आवशे। बराबर छ नंबर क्यों आवशे? सारू छ नंबर क्यों आवशे? तो छ नंबर वादळानी आँखों चमकवा लागी तो ए शू आवशे? छ नंबर आवशे। अने सातमू वाक्य ए तो ऑलरेडी लखेलू छे एटले अहींया आवशे सातमू वाक्य। तो सातमू वाक्य क्यूँ आवशे? तो वरसाद वरसवा मांड्यो। सारू बाळको, हवे आपणे आगळ जोईए। आगळ छे प्रवૃત્તિ નંબર આઠ। પ્રવૃત્તિ નંબર આઠ શું છે? આવું થાય ત્યારે તમને શું થાય એવું એનો ક્રમ તમારે બોક્સની અંદર લખવાનો છે। આવું થાય એટલે પહેલાં વાક્ય વાંચવાનું, વાક્ય વાંચ્યા પછી કૌંસની અંદર, આ જે કૌંસ છે બરાબર, વાક્ય વાંચ્યા પછી આ કૌંસ છે, એ કૌંસની અંદર જે જે વાક્ય લખ્યું છે એનો મતલબ એ તમારે લખવાનો કે એવું થાય તો શું થાય। બરાબર, સારું આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ। પહેલું વાક્ય છે, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા। વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા તો એનો મતલબ શું? સૂંઢથી મોટા ફૂફાડા કરવું તો એનો અર્થ શું લાગે? કે વાદળ ક્યાં જ છે એટલે વરસાદ આવ્યો લાગે તો શું આવશે? આ આવશે। વરસાદ આવ્યો લાગે એટલે એમાં બે નંબર એની સામે આપણે લખવાનું। સારું બાળકો, પછી શું છે બીજું વાક્ય? આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ। આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ તો ટ્યુબલાઇટ ચાલુ થાય એટલે શું થાય બાળકો? વરસાદમાં ટ્યુબલાઇટ જેવું લાગે તો એ શું થાય? તો ચોથું વાક્ય, વીજળી થાય એવું લાગે। શું આવશે? વીજળી થાય એવું લાગે। પછી ત્રીજું વાક્ય, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા। ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા એટલે વાદળા ઝઘડે એટલે શું થાય? તો વાવાઝોડું આવ્યું એવું લાગે, તો એક નંબર છે એટલે અહીંયા લખવાનો એક નંબર। પછી છે ચાર, કે વાદળાઓએ દિવાળી ઉજવી। તો વાદળાઓએ દિવાળી ઉજવી તો બાળકો એવું તો શું થાય? તો વાદળાઓએ દિવાળી ઉજવી તો દિવાળી એટલે પ્રકાશનો દિવસ છે, દિવાળી એ પ્રકાશનો દિવસ છે એટલે અહીંયા બાળકો શું થાય? સૂર્યોદય થયો એવું લાગે એટલે એ ત્રણ નંબર આપવાનો। શું આપવાનો? ત્રણ નંબર આપવાનો। સારું બાળકો, પછી છે નંબર પાંચ। આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો। આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો તો ફુવારો છોડો એનો મતલબ શું? કે વરસાદ પડ્યો। તો બાળકો આ બે નંબર એટલે એની સામે આપણે શું લખવાનું? બે નંબર લખવાનું। શું લખવાનું? બે નંબર લખવાનું। પછી છે નંબર છ, એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી। એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી, બરણીમાં મીટિંગ કરી અને આજ્ઞા એટલે કે એક ઇન્સેક્ટ્સ છે એટલે કે એક જીવજંતુ છે, એ ખેતર અથવા તો ગામડાના વિસ્તારની અંદર એ નાના નાના હોય છે અને એમાં એ જે જીવજંતુ છે એની અંદર લાઇટ પ્રકાશ થાય અને અંધારું થાય ત્યારે આપણને એવું લાગે કે જાણે કે
લાઇટ, નાની નાની લાઇટ કરેલી છે. તો એ છે એક જીવજંતુ છે, એનું નામ આજ્ઞા છે. અને આજ્ઞામાં બરણીમાં મીટિંગ કરી, અરે આજ્ઞા એટલે પ્રકાશ, પ્રકાશ તો હવે એ શેને અનુરૂપ લાગે? તો એ નંબર 3 સૂર્યોદય થયો. તો 3 નંબર તમારે અહીંયા લખવાનું છે. સારું બાળકો, પછી છે નંબર 7. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. તો મોટો નળ ચાલુ કરો એટલે બાળકો શું હોય? વરસાદ, વરસાદની ઉપમા હોય, એટલે કે વરસાદ આવ્યો એવું લાગે. વરસાદ આવ્યો એવું લાગે એટલે વરસાદ આવ્યો એટલે 2 નંબર, એટલે તમારે 2 નંબર એની સામે લખવાનો. પછી છે બાળકો નંબર 8. આકાશની પરીઓએ વાળ ધોયા. તો આકાશની પરીઓ વાળ શેનાથી ધોઈએ? પાણીથી ધોઈએ. અને પાણીનું બીજું સેવ કેવું લાગે? તો વરસાદ, એટલે એનું ઉપમા છે વરસાદ. એટલે વરસાદ આવ્યો એવું લાગે એટલે 2 નંબર તમારે ત્યાં લખવાનો રહેશે. સારું બાળકો, હવે આગળ જોઈએ. ચાલો મોટેથી વાંચો. શું? મોટેથી વાંચો. હવે તમારે મોટેથી વાંચવાનું છે અને એના ત્યારબાદ એ ફકરાનું અનુલેખન જે આપ્યું હોય એ લખવાનું. તો પહેલાં આપણે એને ફકરાને વાંચીશું. ધ્યાનથી બાળકો આ ફકરાને જોઈએ. નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, તે હે તમને વાગતું નથી? હું પડું છું તો મને વાગે છે. તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો જ અવાજ, પતરા પર પડો ત્યારે ખનખન જેવો, જાણે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે તો ટપ ટપ ટપ. તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરજદાદાનું અજવાળું તમારા પર પડે છે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ તમે તો કહો છો, તમે ક્યાંથી આવો છો? તમે મને ક્યાં લઈ જશો? સારું બાળકો, અહીંયા એક નાનો છોકરો છે, એનું નામ મેહુલ છે. અને મેહુલ વરસાદને એની સાથે વાતો કરે છે કે વરસાદભાઈ, વરસાદભાઈ, તમે અત્યારે રમવાનું બંધ કરી દો અને મારી વાત સાંભળો. કે કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે, અને પડે છે તો તમે પડો છો તો તમને વાગતું નથી? એ પ્રશ્ન એ નાના બાળકના મનમાં થાય છે. અને એ બાળક કહે છે કે એના એ નિખાલસ ભાવથી કહે છે કે જેવું તમારા મનમાં જે પ્રશ્નો આવે એવા પ્રશ્નો એને થયા. અને એ કહે છે કે તમે જમીન પર પડો છો તો સરસ અવાજ આવે છે. તમે જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો છો તો જુદો અવાજ, અને પતરા પર તો ખનખન જેવો અવાજ. બાળકો તમે સાંભળ્યું હશે, જ્યારે પતરા પર એ વરસાદના છાંટા પડે ત્યારે ખનખન જેવો અવાજ આવે, અને એવું લાગે કે જાણે ઝાંઝરનો અવાજ. પાણીમાં હોય તો પાણી જ્યારે તમે નળ ચાલુ કરો અને એકદમ ધીમો નળ ચાલુ કરજો, નીચે ડોલ મૂકો, ત્યારે જ્યારે પાણીનો અવાજ આવે તે બાળકો તમે સાંભળજો, એ ટપ 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 એનો એવો અવાજ આવશે. અને તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે, એટલે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે ઝાડના પાંદડા ઉપર એ જે વરસાદનો ડ્રોપ્સ પડતા હોય છે, જે છાંટા પડતા હોય છે, એને તમે જોજો. એની ઉપર જ્યારે સૂર્ય આવે છે અને એની ઉપર સૂર્ય ઉગે અને જ્યારે અજવાળું થાય ત્યારે બાળકો સુંદર એ જે ડ્રોપ્સ પડેલું હોય છે, એ ટપકા પડેલા હોય છે એ ઝાડના પાંદડા પર, એ સુંદર કલરફુલ થઈ જાય છે. અને રંગબેરંગી એ પાણી છે, પણ એ પાણીની ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે એ
કલરફુલ થાય બાળકો, તો એ તમારે તમે જોજો બરાબર. પછી છે અચ્છા, તો કહો કે તમે ક્યાંથી આવો છો અને તમે મને ક્યાં લઈ જશો. કેટલું સુંદર બાળકો, જોઈને આ નાનો મેહુલ એ વરસાદ સાથે વાતો કરે છે. તમે પણ એવું જ કંઈક કરતા હશો. સારું બાળકો, અહીંયા આપણું આટલી 10 નંબરની પ્રવૃત્તિ સુધી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને આ તમારે ધ્યાનથી લખવાનું છે તમારી નોટબુકમાં, અને એને પણ રિવિઝન અને મોઢે પણ કરવાનું છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ, થેન્ક યુ ફોર